બાગડ સ્થિત આવેલા પાલિકા સંચાલિત મસ્કતી હોસ્પિટલમાં મહિલાઓની શારીરિક છેડતીની ઘટના સામે આવતા વિવાદ સર્જાયો છે. તેમજ પીડિત મહિલાઓના પરિવારોએ અશોક વાણંદને સસ્પેન્ડ કરવા પોલીસ કમિશનરને આવેદન આપ્યું છે. પાલિકા સંચાલિત હોસ્પિટલમાં મહિલાની શારીરિક છેડતીની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં મુકાદમ તરીકે ફરજ બજાવતા અશોક વાણંદ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા, જેને લઈ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ICP કલમ 354 અને અન્ય મહિલાની ફરિયાદ પ્રમાણે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઘટનામાં કુલ 2 મહિલાઓ સામે આવી છે, તો અન્ય મહિલાઓ સાથે પણ શારીરિક છેડતી કરવામાં આવ્યા હોવાના ગુના થયા છે. પીડિત મહિલાઓની પોલીસ ફરિયાદને પગલે મૈધરપુરા પોલીસે આરોપી અશોકની અટકાયત કરી છે. પીડિત મહિલાઓ અશોક વાણંદને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી રહી છે. પોલીસ તપાસ બાદ બીજી હરકતો બહાર આવે તેવી શક્યતા છે. હાલ મૈધરપુરા પોલીસે ICP કલમ 354 અને અન્ય મહિલાની ફરિયાદ પ્રમાણે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ પીડિત મહિલાઓના પરિવારજનોએ અશોક વાણંદને સસ્પેન્ડ કરવા મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યું છે. સફાઈ કામદાર યુનિયન, બાબા સાહેબ આંબેડકર સફાઈ કામદાર યુનિયનના પ્રેસિડેન્ટ છું અને અમારી બહેનોની જાતિ જે શોષણ મસ્કતી હોસ્પિટલમાં થયું છે એના વિરોધમાં કમિશનર સાહેબને અમે આવેદન કર્યું છે. અમારી માંગ એ છે કે એને પહેલામાં પહેલા તો ડિસમિસ કરો, અને એ ડિસમિસ કરવામાં નહીં આવશે તો જલદ કાર્યક્રમ. કઈ વસ્તુ સાથે રાખી વિરોધ કરવામાં આવ્યો? હે, કઈ વસ્તુ સાથે રાખી વિરોધ કરવામાં આવ્યો? શું માટલી માટલી અને કોન્ડમ? કોન્ડમ એટલા માટે છે કે આ અધિકારીઓના બની બેઠેલા ચમચાઓ જે શોષણ કરનારા છે, કે અમારી બહેનોને કોન્ડમની માફક સમજતા હોય અને કોન્ડમની માફક ઉપયોગ કરીને ફેંકી દેવાના હોય એના વિરોધમાં. અને માટલી એટલા માટે છે કે અમારી બહેનોની શમશાન યાત્રા નથી નીકળી, આ એની શમશાન યાત્રા નીકળે એટલા માટે અમે આ માટલી લઈને આવ્યા છે. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.